नमस्कार दर्शक मित्रों, लाइव बरेच न्यूज़मा हूँ हिरल वसावा आपનો હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો લાઈવ બરેચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના જૂના ગોરવઠા ગામે ઇન્ડિજન્સ આર્મી ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસી સમુદાયના લોકોને કાયદાકીય માહિતી અપાઈ। વિધવા સહાય યોજના સહિતની સરકારની યોજના ન મળતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। અંકલેશ્વરમાં મુસળધાર વરસાદના પગલે મુખ્ય માર્ગો બન્યા બિસ્માર્ક। ગડખોલ પાટિયા વાલિયા રોડ અને જીઆઈડીસીમાં જતા રોડ પર ખાડા ઉપડતા વાહન ચાલકોએ પુકાર્યું તોબા। वाहनों ने नुकसान थता वाहन चालकों पण परेशान। અંકલેશ્વરના કાપોદરા પાટિયા પાસે ઘૂંઘટ શોરૂમમાં મહિલા કર્મચારીએ લેડીઝ રેડીમેડ કપડાની ચોરી કરી। શોરૂમમાં નોકરી કરતી મહિલા કર્મચારીએ 14,95,000 રૂપિયાના રેડીમેડની ચોરી કરી। ભરૂચ જિલ્લામાં આજે વધુ 70 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા। જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા કુલ 1,196 પર પહોંચી। ત્યારે હાલ સુધીમાં જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 24 નોંધાઈ તો 181 દર્દી સારવાર લઈ રહ્યા છે। ઇન્ડિજન્સ આર્મી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાથા ગામ ખાતે આદિવાસી સમાજના લોકોને કાયદાકીય સમજ અને સરકારની વિવિધ યોજના અંગેની માર્ગદર્શન મળી રહે તે હેતુસર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામ ખાતે ઇન્ડિજન્સ આર્મી ઓફ ઇન્ડિયાના ભરૂચ જિલ્લાના પ્રમુખ વિજયસિંહ વસાવાની અધ્યક્ષતા હેઠળ ગામના આદિવાસી સમાજના લોકોની સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં કાયદાકીય સમાજની સાથે ગામના લોકોના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું મળતું હોવાનું જણાવ્યું હતું। જ્યારે કેટલાક લોકોને વિધવા સહાય વૃદ્ધાઓને પેન્શન પણ મળતું ન હોવાનું ગામના આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું। વિજયસિંહ વસાવાએ ગામના કેટલાક આદિવાસી ઘરોની મુલાકાત લીધી હતી, જેમાં કેટલાક ઘરોમાં શૌચાલયો ન હતા તો કેટલાક ઘરોમાં લાઇટ પણ ન હતી, જેથી વિજયસિંહ વસાવાએ જણાવ્યું હતું કે શૌચાલય યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના આ બધું માત્ર કાગળો પર જ છે। વાસ્તવમાં આદિવાસી સમાજ કેવી રીતે જીવી રહ્યો છે એ સરકાર ધ્યાન આપે। વધુમાં વધુ જૂના બોરભાઠાની જમીન કોઝવે પ્રોજેક્ટમાં જવાની હોય, જેમાં સરકાર સાથે કેવી રીતે સંકલન કરવું અને આદિવાસી સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવી એનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે અને સરકાર આદિવાસી સમાજના પ્રશ્નોનો ઉકેલ પણ લાવશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। આ મીટિંગમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું હતું। આ કાયદાકીય જ્ઞાન અને સમજૂતીની બેઠકમાં ઇન્ડિજન્સ આર્મી ઓફ ઇન્ડિયાના ગુજરાતના મહામંત્રી હેમંતભાઈ વસાવા, મિનેશ વસાવા તેમજ ગામના આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચના જૂના બોરભાઠા ગામની અંદર મને મારી આદિવાસી સમાજની પ્રજા અને પબ્લિક અને કોમના લોકોએ આમંત્રિત કર્યો ને એમના પ્રશ્નોને સાંભળ્યા એટલે એમના પ્રશ્નોનું નિરાકરણ થાય અને એમને હું વાચા આપી શકું કે આપણે સમાજના જે મોટા મોટા પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે કરવું એ અંગેની કાયદાકીય તમામ માહિતી આપી છે, જેમાં ઘણી વિધવાઓ બહેનો છે, મોટી ઉંમરની માજીઓ છે, એ લોકોને તો પેન્શનની ખબર જ નથી। અહીં ઘણા બધા એવા આદિવાસીઓના ઘર છે કે જ્યાં લાઇટ પણ નથી પહોંચી, પાણીનો નળ નથી કે એમનું મકાન પાકું બન્યું નથી ને કે નથી અંદર સરકારી કોઈ સંદાસની યોજના પાસ થઈ, એટલે આવા પ્રશ્નો વિચારું છું ને સરકાર બૂમો પાડે છે કે ભાઈ ઉજ્જવલા યોજના પહોંચી ગઈ, આવાસ યોજના પહોંચી ગઈ, સંદાસની યોજના પહોંચી ગઈ, ભાઈ હજુ અમે ત્યાંના ત્યાં જ છે અને તમારી યોજનાઓ કાગળ પર છે એ મેં આજે પ્રેક્ટિકલ અહીં નિહાળેલું છે, જોયેલું છે, એટલે એ બધા પ્રશ્નોનું નિરાકરણ। અને બીજો એક મોટો પ્રશ્ન એવો આવીને ઊભો છે કે હવે આ વિસ્તાર બધો ડૂબાણમાં જાય છે તો સરકાર પાસે અમારે કેવી રીતે મદદ લેવી
सरकार जोड़े केवी रीते वात संवाद करवो ते अंगेनी चर्चा विचारणा आजनी आ मीटिंग में थई अने ते बाबते हवे अमे आगळनो निर्णय लईशुं अने सरकार पासे एवी मांग मूकीए छे के अमारी मननी भावनाओ लागणीनी भावनाओ अने जमीन साथे जोड़ायेला व्यक्तिओनी लागणीओने समझे अने ते बाबतनो योग्य उकेल आपे अने केवी रीते उकेल मेळवो ते अंगेनी चर्चा विचारणा आजे आ मीटिंग में थई छे अने मने आशा छे के सरकार अमारुं समर्थे मारी जातनुं मारी कोमनुं मारा लोकोनुं हित थाय ए रीतनी अमे मांग करीशुं। बस आजे अमारे आ अमारी मीटिंग सफर गई छे एवी अमे गामडे गामडे फरीशुं ज्यां ज्यां मारा लोको मारा जनता मारी जातना लोको रहे छे त्यां गामडे गामडे फरी ने योग्य माहिती आपीशुं कायदानुं नॉलेज आपीशुं અને તેમને ઉત્કર્ષ કરવાના પ્રયત્નો કરીએ છીએ અને આવી રીતે જ અમે ધીરે ધીરે જનજાગૃતિ અભિયાન ચલાવીશું। જય બિરસા, જય આદિવાસી, જય જોહાર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર જીઆરડીસી ના કાપોદ્રા પાટિયા પાસે આવેલ ગુંગત શોરૂમ માં કામ કરતી મહિલા કર્મચારીએ રૂપિયા 14,95,000 ઉપરાંતના लेडीज रेडीमेड कपड़ा सहित की चीज वस्तुओं की चोरी करी फरियाद जीआरडीसी पुलिस मथक में नोंधवा पामी छे। पुलिस सूत्रे मळती माहिती अनुसार અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ કાપોદ્રા પાટિયા પાસે ઘૂંઘટ સાડીઓ અને કટેરી જ્વેલર નો શોરૂમ આવેલ છે, જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 1 એપ્રિલ 2019 થી 5 ઓગસ્ટ સુધી શોરૂમ માં જ કામ કરતી ભરૂચની રજનીગંધા સોસાયટી માં રહેતી જ્યોતિબેન નવીનચંદ્ર પાટડિયાએ રૂપિયા 14,95,000 ઉપરાંતના સાડીઓ તેમજ રેડીમેડ કપડાઓ અને કટલેરી જ્વેલરની ચીજવસ્તુઓની ચોરી કરી હોવાના શોરૂમના માલિક જૈનાબેન પિનરભાઈ પટેલ દ્વારા આક્ષેપ સાથે જીઆરડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જીઆરડીસી પોલીસે ચોરી અને મારામારી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કૌશલ સવાણી દિલીપભાઈ છે ને હું હાલમાં ઘૂંઘટ શોરૂમ કાપોદ્રા પાસે અંકલેશ્વરમાં છેલ્લા 4 વર્ષથી અમારી શોપ શરૂ છે અને હું અહીંયા પરચેઝિંગ મેનેજર તરીકે ફરજ બજાવું છું। હવે લાસ્ટ છેલ્લા 1.5 વર્ષથી અમારા દુકાનના મહિલા સ્ટાફ દ્વારા જ ધીરે ધીરે કરીને 4,25,000 જેવાની ચોરી એમના ઘરેથી મુદ્દામાલ મળ્યો આવ્યો છે અને હજી બીજો ઘણી ચોરી કરી છે એની તપાસ હજી શરૂ છે, સ્ટોક લઈ રેવાઈ રહ્યો છે અને આની જાણ અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી આપી છે। મુદ્દામાલ તમે કઈ ત્યાં ચોરી કર્યો તમે? મુદ્દામાલ એક દિવસ હમણાં થોડા લોકડાઉન પછીના સમય દરમિયાન દુકાનના પાર્ટનર જે છે તે એમને થોડોક શક જતા મહિલા સ્ટાફ જે છે અમારા એમનું સાથે લાવેલ પર્સ તપાસ કરતા એમાંથી થોડીક વસ્તુઓ મળી આવી અને એ જ દિવસે રાત્રે એમના ઘરે જઈ અને તપાસ કરતા એ બેનના ઘરેથી 2,50,000 રૂપિયા, બીજા સ્ટાફ જે છે એમની જોડેથી 85,000 રૂપિયા અને ત્રીજા સ્ટાફ છે એમની જોડેથી 90,000નો મુદ્દામાલ એમના ઘરમાંથી જે ઘૂંઘટમાંથી ચોરી થયેલો હતો તે મળી આવ્યો છે। આની સિવાય પણ બીજો છે જે પાકા પ્રૂફ સાથે સ્ટોક લેવાઈ રહ્યો છે અને આગળ ખબર પડશે, એનું તપાસ હાથમાં શરૂ છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। અંકલેશ્વર માં 4 દિવસ થી વરસી રહેલા વરસાદ ને કારણે ગઢખોલ પાટિયા વાલિયા રોડ તેમજ જીઆરડીસી માં પ્રવેશવાના મુખ્ય માર્ગ નું ધોવાણ થયું છે। મુખ્ય માર્ગ ઉપર નાના મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર તાલુકામાં સતત 4 દિવસથી વરસાદે જમાવટ કરી છે। મુશળધાર વરસાદના પગલે ગઢખોલ પાટિયા ઓવરબ્રિજના બંને તરફના સર્વિસ રોડ તેમજ વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતા અને જીઆરડીસીમાં જતા મુખ્ય માર્ગ ઉપર નાના મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તો વાહનને નુકસાન થઈ રહ્યું હોવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા તંત્ર સામે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે। વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ નજીક અસંખ્ય નાના મોટા ખાડાઓ પડી જતા ભારેથી અતિભારે વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને વાહનોને પણ નુકસાન થતા વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે તેમજ વાહન પલટી મારી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે તંત્ર વહેલી તકે ખાડાઓનું સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।
इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। भरूच जिल्लामां आजे वधु 17 कोरोना वायरसना पॉजिटिव केस नोंधाया छे। जिल्लामां कोरोना वायरसना केसनी संख्या कुल 1196 ऊपर पहोंची छे, जे पैकी जिल्लामां मरणनो अंक 24 नोंधायो छे। भरूच जिल्लामां आजे कोरोना वायरसना 17 कोरोना पॉजिटिव केस नोंधाता। जिल्लामां कोरोना वायरसना केसनी संख्या 1196 पर पहोंची छे। जिल्लामां 17 केसमां भरूचमां 6, अंकलेश्वरमां 10 अने वागरामां 1 कोरोना पॉजिटिव केस नोंधाया छे। જિલ્લામાં આજે 10 દર્દી સાજા થતા રજા અપાઈ। અત્યાર સુધી 991 દર્દી સાજા થઈ ડિસ્ચાર્જ થયા છે। હાલમાં જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં 181 દર્દી સારવાર લઈ રહ્યા છે, ત્યારે હાલ સુધીમાં જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 24 જ નોંધાઈ છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। નર્મદા ચોકડી નજીક કેમિકલ ભરેલા ટેન્કર પલટી મારી જતા સલ્ફ્યુરિક એસિડ રસ્તા ઉપર ફેલાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેન્કરમાંથી લીકેજ થતા ગેસ ઉપર કાબૂ મેળવ્યો હતો। નર્મદા ચોકડી નજીક કેમિકલ ભરેલા ટેન્કર પલટી મારી જતા સલ્ફ્યુરિક એસિડ રસ્તા પર ફેલાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેન્કરમાંથી લીકેજ થતા ગેસ ઉપર કાબૂ મેળવ્યો હતો। મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચની નર્મદા ચોકડી નજીક વડોદરાથી સુરત તરફ જતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું, જેના કારણે ટેન્કરમાં રહેલું અને અત્યંત જલદ એવું સલ્ફ્યુરિક એસિડ રસ્તા પર ફેલાઈ ગયું હતું। રસ્તા પર ટેન્કર પલટી મારી જતા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી, ઉપરાંત હાઈવે પરના વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટેન્કરમાંથી લીકેજ થતા ગેસ ઉપર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી। જો કે ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ ગેસ લીકેજ ઉપર કાબૂ મેળવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી, જેમાં ટેન્કરનો ચાલક આગળ ચાલતા અન્ય વાહનને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મારું નામ શૈલેશ સાસિયા છે, ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં લીડિંગ ફાયરમેન તરીકે ફરજ બજાવીએ છીએ। અમને 9 અને 9:30 ની વચ્ચે એક કોલ આવ્યો કે નેશનલ હાઈવે સ્વામિનારાયણ મંદિર પાસે એક ટેન્કર પલટી ખાઈ ગયું છે અને આમાંથી ધુમાડા નીકળી રહેલા છે। અમો ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોયું તો આમાંથી ઘણો બધા ધુમાડા નીકળી રહેલા હતા, તેને અમે તાત્કાલિક ધોરણે બંધ કરી અને જે લીકેજ થયેલું એસિડ હતું એની પર પાણી મારી એને ડિલ્યુટ કર્યું છે અને ધુમાડો નીકળતો બંધ કર્યો છે અને આજુબાજુ બેરિકેટિંગ કરીને વાહન વ્યવહારને બંધ કર્યો છે ને કોઈ જાનહાનિ આમાં લાગતી નથી। એમાં એક ડ્રાઈવર કંઈ કદાચ વાગ્યો હશે ને અમારા આવતા પહેલાં જ એને હોસ્પિટલ કદાચ લઈ ગયા। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। मेहुल यो गाजे ने मेघ जर्मन वर्षे त्यारे मोर गेलो बनी ने नृत्य में पागल बने वर्षादी वातावरण में मोर न तौका अने पीछा फैलावी कड़ा करी नृत्य करता मोर ने कैमेरा में कंडारियो हतो। વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતા હોય અને વરસાદ વરસવાની તૈયારી હોય ત્યારે નર મોર પોતાના પીછા ફેલાવી કળા કરતો હોય છે અને કળા કરી નૃત્ય કરતો હોય, તેમ ધીમે ધીમે ગોળ ફરતા જઈ પોતાના ફેલાવેલા પીછાને ઝડપથી ધ્રુજાવે છે। આ દ્રશ્ય અંકલેશ્વરમાં એક બગીચામાં જોવા મળ્યું છે। ઝરમર વરસાદમાં કળા કરી ટહુકા કરતો મોર જોવા મળ્યો હતો।
इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। नेत्रंग तालुका ना पिंगो दौली डेम ओवरफ्लो थया हता, जरे बलदवा डेम ओवरफ्लो थवानी तैयारी मा होवानु जानवा मळ्यु छे। प्राप्त माहिती मुजब भरूच नर्मदा जिला ना सातपुड़ा डूंगर ना विस्तार मा आवेल नेत्रंग तालुका में वर्षों अगाउ राज्य सरकारे टोकरी नदी पर बलडवा पिंगोट अने मधुवंती नदी पर पिंगोट डेमनुं निर्माण करवामां आव्युं हतुं, जे भरूच जिल्लाना वालिया झगड़िया अने नेत्रंग तालुकामां वसवाट करता पशु पक्षी खेडूतो अने आम प्रजा माटे आशीर्वादरूप गणवामां आवे छे। नेत्रंग तालुकामां चोमासानी सीजनना प्रारंभनी साथे ज मेघराजा मन मूकीने वरसता समग्र विस्तारमां जळબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે, જેમાં ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે સુકાયેલા બોર, કૂવા, નદીનાળા સહિત જળાશયો પાણીથી છલકાયા હતા। સાથે સાથે બલડવા, ધોરી અને પિંગોટ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવા પાણીના નીર આવ્યા હતા, જેમાં મુખ્યત્વે ધોલી ડેમના ઉપરવાસમાં 697 mm વરસાદ થતાં ઓવરફ્લોની સપાટી 136.10 મીટર વટાવતા હાલ ડેમ સતત 10 સેન્ટીમીટર જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે। પિંગોટ ડેમના ઉપરવાસમાં 1100 mm વરસાદ થતાં 139.70 ઓવરફ્લોની સપાટી વટાવતા ડેમ 2 સેન્ટીમીટર ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે બલડવા ડેમના ઉપરવાસમાં 1109 mm વરસાદ થતાં ઓવરફ્લોની સપાટી 141.50 મીટર સુધી પાણીનું લેવલ હોવાનું જાણવા મળ્યું છે। એટલે બલડવા ડેમના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના પગલે ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે તેવું જાણવા મળ્યું છે। જ્યારે આદિવાસી વિસ્તારમાં જીવાદોરી સમાન ત્રણેય ડેમ વરસાદી પાણીથી છલોછલ ભરાતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। भरूच में आवेल मोहम्मदपुरा एपीएमसी ने दुकानों में एकाएक आग बबूके उठता दौड़धाम मची जवा पामी हती। भरूच में आवेल मोहम्मदपुरा एपीएमसी ने दुकानों में एकाएक आग बबूके उठता दौड़धाम मची जवा पामी हती। आग ना धुमाड़ा ना गोटे गोटा दूर दूर सुधी नजरे पड़या हता। ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। समाचार पूर्ण થતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના જૂના બોરવાઠા ગામે ઇન્ડિજન્સ આર્મી ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસી સમુદાયના લોકોને કાયદાકીય માહિતી અપાઈ। વિધવા સહાય યોજના સહિતની સરકારની યોજના ન મળતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। અંકલેશ્વરમાં મુસળધાર વરસાદના પગલે મુખ્ય માર્ગો બન્યા બિસ્માર, ગડખોલ પાટિયા વાલિયા રોડ અને જીઆઈડીસીમાં જતા રોડ પર ખાડાઓ ભરતા વાહન ચાલકોએ પુકાર્યું તોબા। વાહનોને નુકસાન થતા વાહન ચાલકો પણ પરેશાન। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે ઘૂંઘટ શોરૂમમાં મહિલા કર્મચારીએ લેડીઝ રેડીમેડ કપડાની ચોરી કરી। શોરૂમમાં નોકરી કરતી મહિલા કર્મચારીએ 14,95,000 ઉપરાંતના રેડીમેડની ચોરી કરી। ભરૂચ જિલ્લામાં આજે વધુ 17 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા। જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા કુલ 1196 પર પહોંચી, ત્યારે હાલ સુધીમાં જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 24 નોંધાઈ તો 181 દર્દી સારવાર લઈ રહ્યા છે। આજના સમાચારો, આવતીકાલે નવા સમાચાર સાથે ફરી ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।